અને એક દુધરેજની આખી શૈવ પરંપરા, અને એ રુગ્નાથપુરીજી બાપુ સાથે એની મૈત્રી, અને એકબીજા સંપ્રદાય પોતાના ચિહ્નોની આપ લે કરે, આ કેવડી મોટી વાત. એમણે આટલા વર્ષો પહેલાં જે સમન્વય સાધવાનું કામ કર્યું, અને આજ સુધી બે જગ્યા વડવાળાની જગ્યા કહેવાય, તમે વિચાર કરો કે એક જ વડમાંથી અને ત્યાંથી એ શાખા પાછી અહીંયા મોવિયાને આંગણે આવતી હોય. તો હમણાં જ અલ્પેશ બાપુએ આ જગ્યામાં સચવાયેલા આખા હસ્તપ્રત ભંડાર એ મારી પાસે લઈ આવ્યા. મને ખૂબ આનંદ છે. તમે વિચાર કરો બાપુ, 250 વર્ષ પહેલાં લખાયેલું એ સાહિત્ય આજે બહુ ઓછા માણસો વાંચી શકે છે, જાણી શકે, પણ એની મેં નોંધ કરી અને એ બધું જ એમને પાછું ગોઠવીને મને આમ થોડુંક દુઃખ થયું કે આટલા વર્ષો સુધી આ વસ્તુ આમનામ રહી, લોકો સુધી ન પહોંચી. અને આપણી ઘણી બધી જગ્યાઓ આશ્રમોમાં આવા હસ્તપ્રતોના પટારાઓ ભર્યા છે, ઉધઈને ઉંદર ખાય છે, વરસાદને કારણે ચોટી ગયા છે, વાંચી શકે એમ નથી. આ બધું જ લોકો સુધી પહોંચવું જોઈએ, અને એમાં આપણો ભવ્ય ઇતિહાસ સચવાયેલો છે. કેટલા સંતોની વાણી, અને અહીંયા તો કેટલા, અહીંયા આ જગ્યાની અંદર જૈન સાધુ સાધ્વી જો આવતા એનો ઇતિહાસ છે, એનું સાહિત્ય છે, પ્રણામી સંપ્રદાયનું સાહિત્ય છે, વૈષ્ણવ પુષ્ટિમાર્ગી કીર્તન પ્રણાલી, આપણા અષ્ટછાપના કવિઓ એની વાણી, એની હસ્તપ્રતો 200 વર્ષ પહેલાં લખાયેલી, 225 વર્ષ પહેલાં લખાયેલી, કેવડી મોટી વાત. એટલે એક એવડી મોટી સમર્થ પ્રતિભા ખીમદાસ બાપુની હોય, અને એ પાછી અહીંયા સુધી જીવંત રૂપે આજે અલ્પેશભાઈ સુધી ચાલતી આવતી હોય, આ બહુ મોટી વાત છે. જીવતી જે પરંપરા છે ને આપણી, તો મને અહીંયા જે સંતો મહંશીઓ બેઠા છે એને કહેવાની ઈચ્છા થાય કે આપને ત્યાં પણ, અથવા તો આપના કોઈ સેવકને ત્યાં આવો, ક્યાંક જૂનો ચોપડો પડ્યો હોય, હસ્તપ્રતો પડી હોય કોઈ દેશમાં, આપણે એનું પૂજન કરી છે, આપણે એને લાલ કપડામાં બાંધીને એને ચાંદલો કરીને એને પૂજા કરી છે, પણ એની અંદર શું છે એ આપણને ખબર નથી. આપણો ભવ્ય ઇતિહાસ છે, અને એકબીજા સંતોની સાથેનું એનું અનુસંધાન એમાં જળવાયેલું છે. તો આ સાચો ઇતિહાસ રીતે આપણે સુધી પહોંચે, ભવિષ્યના સંશોધકો સુધી પહોંચે. મેં અલ્પેશભાઈ કે હું આ બધી એમાં નાકરના, તમને તો પ્રેમાનંદના આખ્યાનો છે, નાકરના આખ્યાન છે, વિષ્ણુદાસના આખ્યાન, મહાભારત આખું છે, મહાભારત ગુજરાતી પદ બન્યું, તો જેના ઉપર આજ સુધી કેટલાય સંશોધકોને ખબર નથી, પોતે છે હસ્તપ્રતો, અને એ હસ્તપ્રતો અહીં આપણે પણ કરી હોય તો એ લોકો સુધી પહોંચે. અને મેં એ જ કીધું કે મેં કીધું ભવિષ્યમાં કોઈ પીએચડી કરતું હોય, કોઈ એમફિલ કરતું હોય, સંશોધક આવે તો એને તમે જોવા દેજો, એને ફોટો પાડવા દેજો, એને વાંચવા દેજો, અને એ રીતે આપણું ગુજરાતી સાહિત્ય એ લોકો સુધી પહોંચે, સાહિત્યના ઇતિહાસમાં આપણી જગ્યાનું પણ નામ આવે કે આ જગ્યાએ આ હસ્તપ્રતો સચવાયેલી છે. આજથી તમને કહું 250 વર્ષ પહેલાં લખાયેલી હસ્તપ્રત હોય અને એ આપણી જગ્યામાં સચવાયેલી હોય, આ બહુ મોટી વાત છે. તો મને ખૂબ આનંદ થયો આ બધું જોઈને, અને સતત એમ થાય કે આપણી દરેક જગ્યા આ રીતે આવો ઇતિહાસ સાચવે અને લોકો સુધી પહોંચાય. આજે સમર્થ આપણી પાસે સુવિધા છે બધી હવે, અને માણસો પણ છે, એના માટે કામ કરે એવા પણ માણસો છે, પણ માત્ર જાગૃતિ નથી. તો આવી ક્યાંય પણ નાની ગામડામાં જગ્યાઓ